आनंद मूर्ति श्री कृष्णा ततोएव सुखोदय तद्भिन्ना विषया सर्वे दुखदामायिकत्वतः ओ श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। श्री स्वामी नारायणाय अवतारिणे नमो नमः। सर्व प्रकाशकाय सर्व प्रेरकाय सर्वोपरि जग आधाराय नमो नमः। सर्व कारण कारणाय परम ध्येय स्वरूपाय श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सदानंददायने आनंद घनमूर्तये श्री सहजानंद स्वामी ने नमो नमः। कठिन तप कारिणे कृशतनु श्री तपस्वी नीलकंठ वर्णि राजाय नमो नमः। साधु सेवा परायणाय श्री सर्जदासाय नमो नमः। बाल रूपाय महामनोहराय मंदमुखहासाय अतिसमर्थाय अति कोमलाय श्री घनश्याम महाराजाय नमो नमः। प्रगट पुरुषोत्तम श्री हरे अखंड धारकाय श्री हरि अनुवृत्ति अखंड रक्षकाय आदि गुरुवै सद्गुरुवर्याय श्री गोपालानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री गुणातीतानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री नित्यानंद स्वामी ने ब्रह्मानंद स्वामी ने सुखानंद स्वामी ने कृपानंद स्वामी ने च नमो नमः। सद्गुरु श्री शतानंद स्वामी ने स्वरूपानंद स्वामी ने सच्चिदानंद स्वामी ने सिद्धानंद स्वामी ने च नमो नमः। सिद्ध मूर्ति व्यापकानंद मुनये योगानंद मुनये चैतन्यानंद स्वामी ने कृपानंद स्वामी ने आनंदानंद स्वामी ने रामदास स्वामी ने महात्मानंद स्वामी ने निष्कुलानंद स्वामी ने प्रेमानंद स्वामी ने इत्यादि सर्वनंद सद्भ्यो नमो नमः। ग्रंथ लेख गाधारानंद मुनये मम गुरुवर्य श्री राधारमण स्वामी ने नमो नमः। परम भक्त दादा खाचराय नमो नमः। सर्वधामस्त सर्वमुक्तेभ्यः प्रकट सर्वसाधु हरि भक्तेभ्यो नमो नमः। विक्रम संवत 2069 आसो सुद 14 गुरुवार तारीख 17 ऑक्टोबर 2013 आजना सद्विचार। मधुर वाणी युक्त दान गर्व विनानु ज्ञान क्षमारूपी प्राक्रम अने न्याय युक्त द्रव्य ए चार दुर्लभ छे। मधुर वाणी युक्त दान गर्व विनानु ज्ञान क्षमारूपी प्राक्रम अने न्याय युक्त द्रव्य ए चार दुर्लभ छे। माणस दान दे छे, दान देता देता एनी कीर्ति वधे छे, लोको खूब वखाण ने प्रशंसा करे छे, ज्यां त्यां एना सन्मान करे छे, पछी एने एनो जरा अभिमान ने गर्व आवे छे, पछी मधुर वाणी रहती नथी,
અભિમાની માણસની વાણી કર્કશ થઈ જાય છે, ડરામણી થઈ જાય છે, વિચિત્ર થઈ જાય છે. ગર્વ વિનાનું જ્ઞાન દુર્લભ છે. કંઈક ખબર પડવા માંડે એટલે માણસને એનો નશો ચડવા માંડે છે કે હું કંઈક જાણું છું, મને કંઈક સમજાય છે, કેફ આવી જાય. સારી વાત કર્યા પછી, પ્રવચન કે કથા કર્યા પછી, કે કાંઈ પણ કોઈને સલાહ આપ્યા પછી એના કાન વાહવાને ઈચ્છતા હોય છે, થોડી પ્રશંસા ચાહતા હોય છે. એમાં મોટાભાગના માણસ આજનું કથા પ્રવચન કેમ રહ્યું એમ પૂછવા પાછળ ફક્ત પોતાની પ્રશંસા સાંભળીને સંતોષ મનાવવાના હોય છે. આ ઊંડું રહસ્ય છે. ક્ષમારૂપી પરાક્રમ દુર્લભ છે. કોકને મારવા, ટાળી દેવા, ગાળો દેવી એવા પરાક્રમ તો દુનિયામાં રાક્ષસ માત્ર કરે છે, પણ ક્ષમારૂપી પરાક્રમ જાવા દેવા માણસને માફ કરીને એ દુર્લભ છે. અને આ દુનિયામાં આડેધડ મન ફાવે એ રીતે ધંધા કરીને સાચું ખોટું આડું અવળું કરીને કમાય છે, પૈસા ભેગા કરે છે, એમાં તો કાંઈ નથી. પણ નીતિમત્તા અને પ્રામાણિકતાથી ન્યાયયુક્ત જે દ્રવ્ય મેળવવું તે દ્રવ્ય સુખદ છે, દુર્લભ છે, બહુ સારું છે. પછી બીજું અમારા તરફથી કહીએ, સમજણવાળો વૈરાગ દુર્લભ છે. જે સમજણથી થયો હોય, જડતા વિનાનો નિયમ ધર્મ શ્રેષ્ઠ છે. જેમાં જડતા ન હોય, સ્વાર્થ વિનાની ભક્તિ દુર્લભ છે. માનની નામના વિનાની સેવા જગતમાં દુર્લભ છે. સર્વે ગુણોને સામર્થ્ય હોવા છતાં જો દાસપણું હોય તો એ દુર્લભ છે. સુખ સમૃદ્ધિમાં આળોટનાર માણસમાં ભગવાન અને સંત પ્રત્યે જો અતિ ભાવ હોય તો એ દુર્લભ છે, હોય નહીં. પોતે સુખી થવા આખું જગત મથે છે, પણ ભગવાન અને ભગવાનના સંતને સુખ દેવા જે મથે છે એવા માણસો દુર્લભ છે. વિદ્યાર્થીના 5 લક્ષણો છે ભણનારાઓને ધ્યાનમાં લેવા જેવા. 1 કાકચેષ્ટા, 2 બક ધ્યાન, 3 શ્વાન નિંદ્રા, 4 અલ્પાહાર, 5 બ્રહ્મચર્ય. કાકચેષ્ટા, ભણનારાએ કાગડાની જેમ હોશિયાર રહેવું જોઈએ, ચપળ, તો જ તે ભણી શકે. ભણનારાએ બક ધ્યાન રાખવું પડે, અર્થાત જે પોતાનો ધ્યેય હોય ત્યાં જ નજર રાખવી જોઈએ કે આ વર્ષે આટલા માર્કસ લાવવા જ. શ્વાન નિદ્રા, ભણનારાએ ઓછી નિદ્રા લેવી જોઈએ, જાજુ ખાઈને ઘોર્યા કરે એ ભણી ગણીને મહાન બને નહીં. એટલે 4 અલ્પાહાર, ભણનારાએ બહુ ખાવું જોઈએ નહીં. શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું છે, એમણે મિષ્ટાન રસથી જેમ બાળકો રાક્ષસણીથી ડરે એમ ડરવું. અને 5 બ્રહ્મચર્ય, જે ભણનારા છે તેણે ઇન્દ્રિયો અંતકરણને કંટ્રોલમાં રાખવા, એણે કાંઈ બીજી બાબતમાં લફરામાં કે શ્રૃંગારિક બાબતમાં પડી જવું જોઈએ નહીં. જો એવે તેવે રસ્તે ચડી જાય તો ભણી શકે નહીં. લાગ લાગટ 3-4 વર્ષથી પહેલો નંબર લાવનાર માણસ પ્રેમ પ્રકરણમાં પડે છે ત્યારે હાવ નાપાસ થાય છે, અને બાના બીજા ત્રીજા બતાવે, માથું દુખે છે ને, તબિયત સારી નથી, યાદ નથી રહેતું, ઊંઘ નથી આવતી, પેટમાં બળે છે, છાતીમાં દુખે છે ને,
કારણ ક્યાંક લપસી જવાનું હોય એ જ હોય. અને મા બાપ બિચારા ભોળા બહુ, એને એના છોકરા છોકરીનો જેટલો વિશ્વાસ આવે ને એટલો તો કોઈ મોટા સંતનોય ન હોય. મમતાનું આ એક મોહયુક્ત આચરણ છે. તમે કહો ને એને કે જરા તમારા દીકરા દીકરીનું ધ્યાન રાખજો, તો કે અમારા છોકરા છોકરીની વાતો નહીં કરવાની તમારે, અમારા છોકરા કોઈ દી એવા હોય જ નહીં એમ. અને ખબર પડી જાય કે એવા છે તોય પણ હારા છે હારા છે એમ રાખવું પડે. બાંધી મુઠ્ઠી લાખની, કાલે સવારે વરાવાના હોય, બદનામ થઈ જાય પછી સારું ઘર ન મળે, આવી બધી કેટલી ઉપાધિ. માટે ભણનારા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ભણવા સિવાય બીજે ક્યાંય ધ્યાન દેવાય જ નહીં. ભણવાનું કામ છે, ભણ્યા કરો. ભણવાનું કામ આવે ત્યારે એ કરવાનું. ભણવાનું કામ હોય ત્યાં સુધી ભણવાનું નહીં, ભણવાનું પછી. પોતાની જ ઓળખાણ નહીં એ જ મોટું અજ્ઞાન છે. શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 20મા વચનામૃતમાં કહ્યું કે પોતાની જ ઓળખાણ નહીં એ જ મોટું અજ્ઞાન છે. હું કેવો છું, કાળો છું, ધોળો છું, ગોરો છું, લાંબો છું, ટૂંકો છું, એમ આત્મા ખુદ ખુદને ન જાણે ન ઓળખે એના જેવી કોઈ અજ્ઞાનતા નથી. આત્માએ ખોટું બધું જ્ઞાન બહુ જ ધારણ કર્યું છે. જે જ્ઞાન એનું છે જ નહીં. હું જાડો છું એ જ્ઞાન એનું નથી. હું બ્રાહ્મણ છું, પટેલ છું, સ્ત્રી છું, પુરુષ છું, ભણેલ છું, અભણ છું, ગામનો છું, શહેરનો છું, વિદેશનો છું, દેશનો છું, ધનવાન છું, ગરીબ છું, સત્તાવાન છું, રોગી છું, નિરોગી છું, બળવાન છું, નિર્બળ છું, એ એકેય જ્ઞાન આત્માનું નહીં. એ બધું જ્ઞાન શરીરનું છે ને આત્મા પોતાનું માને. એટલે આત્માને ખુદને ખબર નથી હું કોણ છું ને કેવો છું, ક્યાં હતો ને ક્યાં જઈશ. બજારો દેહની સાથે પોતાને જન્મ માને છે, દેહ મરે ત્યારે પોતાને મર્યો માને. દેહ હાજો હોય તો પોતાને હાજો માને, દેહ માંદો પોતાને માંદો માને. દેહ સાથે જ એક રસ થઈ ગયેલો આત્મા પોતાને ઓળખતો જ નથી. દેહની ઓળખાણ પોતાની ઓળખાણ કરી બેઠો છે. શરીર આત્માનો પરિચય બની ગયો. આત્માનો પરિચય આ શરીર નથી. આત્માનો પરિચય આગવો છે, સ્વતંત્ર છે, અલગ છે. આત્મા આત્મા છે ને શરીર શરીર છે. શરીર જન્મે છે ને મરે છે. આત્મા ન જન્મતો ન મરતો. શરીર જડ છે, આત્મા ચેતન છે. શરીર વિકારવાન છે, માયિક છે. આત્મા નિર્વિકારી છે, દિવ્ય છે. શરીર અંધકારરૂપ છે, આત્મા તેજસ્વી છે. હા, અલગ છે બે વસ્તુ, પરંતુ ખબર નથી એટલે એક અનુભવાય છે. ભગવાન શ્રી હરિએ એવા અજ્ઞાનીઓને નીચમાં નીચ ઘેલામાં ઘેલા કહ્યા છે. અને સાચો સાથ એ પણ કહ્યું કે આ આત્મા માયિક સુખ ભોગવે છે, જે પારકું સુખ છે, પણ પોતે પોતાનું સુખ ભોગવતો નથી. આત્માનું સ્વરૂપ અલગ છે, એમ આત્માનું પોતાનું સુખ પણ અલગ છે. દેહનું સુખ તે આત્માનું સુખ નથી, ઇન્દ્રિયોનું સુખ તે આત્માનું સુખ નથી. આ લોક સંબંધી જે કાંઈ માયિક સુખ છે તે એકેય આત્માનું નથી. આત્માનું સુખ પોતાનું સુખ છે, અને પરમાત્માનો જે દિવ્ય આનંદ છે તે આત્માને ભગવાન આપે છે. એ આત્માનું ઘરનું સુખ કહેવાય, કેમ જે ભગવાન એના ઘરના ધણી છે. પરંતુ આત્મા દેહને હું કહે છે, દેહને મારું કહે છે, સંબંધીઓમાં મમતા કરે છે, અને એ બધા સુખને પોતાના માનીને ભોગ્યા કરે છે. પોતાના સ્વરૂપને અને પોતાના સુખને તો બિલકુલ ભૂલી જાય છે, ખબર જ નથી. એટલે એ અજ્ઞાનીમાં અજ્ઞાની છે. આપણે આપણું સુખ ભોગવવું જોઈએ, અને કાં આપણા ખરેખર જે છે તે પરમાત્માનું સુખ ભોગવવું જોઈએ. માયા કોઈ દિવસ આપણી હતી નહીં. દેહ દેહાદિક દેહ દૈહિક એકેય વસ્તુ આપણી હતી નહીં, છે નહીં, થશે નહીં આપણી કોઈ કાળે. માટે જે આપણા છે, હતા, હશે, રહેવાના છે,
એ પરમેશ્વરનો જ આનંદ, આપણો આનંદ છે, કેમ જે પરમેશ્વર જ આપણા છે, બીજું કોઈ આપણું નથી. માટે ભગવાનને સર્વ રીતે વળગવું એના જેવી કોઈ બુદ્ધિમત્તા નથી. ઇતિ આજના સદવિચાર. પ્રશ્નોત્તરી. વચનામૃત અનુસાર આપણો મોક્ષ થઈ ગયો ક્યારે કહેવાય? તાવેડા શ્રી બોલો. ભગવાનને જે કરતા હતા માનીએ એટલે મોક્ષ થઈ ગયો. ભગવાનને જ્યારે કરતા માનીએ ત્યારે. શ્રી હરિ જ સર્વ કરતા હરતા છે, હું અકર્તા છું એમ માની લઈએ ત્યારે મોક્ષ થઈ ગયો. અત્યારે માની લો તો અત્યારે, ઘડીક પછી માનો તો ઘડીક પછી, છેલ્લે માનો છેલ્લે. હું અકર્તા છું, પરમાત્મા સર્વ કરતા છે એવું માની લો, મોક્ષ થઈ ગયો. મોક્ષનું રહસ્ય આટલું જ છે. બાકી જે કાંઈ કરીએ છીએ એ તો ભગવાન રાજી થાય એટલે કરીએ છીએ, મોક્ષ માટે નહીં. કેવો રાજીપો લેવાના? તાનવાળા બહુ થોડા હોય, ભાગ્ય જ નીકળે. પોતાને અકર્તા માની, ભગવાનને જ કરતા માની, પોતાની બધી વૃત્તિઓ ભગવાનના સ્વરૂપમાં રાખવા રૂપ રાજીપો લેનારા બહુ થોડા હોય. ફરીવાર, પોતાને અકર્તા માની, ભગવાનને જ કરતા માની, પોતાની બધી વૃત્તિઓ ભગવાનના સ્વરૂપમાં રાખવા રૂપ રાજીપો લેનારા, આ કરીને રાજીપો લેવો છે એવા બહુ ઓછા. બાકી બીજું ત્રીજું કરીને હવ ભગવાનને રાજી કરવા માટે પ્રયત્નશીલ છે, પરંતુ પોતાની તમામ વૃત્તિઓ પરમેશ્વરના સ્વરૂપમાં હોમીને ભગવાનનો રાજીપો લેનારાને ગોતવા પડે એવું કોઈને હુરાતા નથી કે જે સર્વશ્રેષ્ઠ બાબત ભગવાનને ખુશ કરવાની છે પણ આપણને એ નહીં ગમતી. કહીએ આપણે ભગવાનને ખુશ કરવા અમે બધું કરીએ છીએ, પણ ઊંડું જોઈએ ને તો આપણે આપણી જાતને જ ખુશ કરવા બધું જ કરતા હોઈએ છીએ અને ભગવાનને ખાતે ભગવાનની બેઠ બેઠા દાંત કાઢે. જે મારો બેટો લીલા કરે છે ને આવડવા, જગતને ઉલ્લું બનાવે છે ને અને પોતે ઉલ્લું બને છે, બોકો સમજતો નથી કે આ બધું હું મારા રાગથી કરું છું. કાંઈ ભગવાનના માટે ભગવાનને ખુશી દેવા, ભગવાનને આનંદ પમાડવા ભક્તિ કાંઈ કરતો નથી. સમજ્યા હણ્યા વગરનું બધું ભક્તિ નોંધાવ્યા જાય. લાજી પારતે હો કોના ભાઈ, એ તારે દાંડીઓને રાગ ને કેફ ને બળ બહુ છે કરે બધું. હમણે જો ના પાડી હોય ભગવાનને કે એની આ કરી તો ઢીલો ગારા જેવો થઈ જાય. ભગવાન કે સાનો માનો બેહીન બધી વૃત્તિઓ મારા સ્વરૂપમાં રાખ્યા, એમાં હું રાજી છું, હેઠો ભાઈ નહીં કરવું એ બધું કાંઈ, મરી ગયા જેવો થઈ જાય. બોલો હ એવું પ્રભુ એવું એમ તમે એમ રાજી? હા હા મારે એ જ કારી પાસે કરાવવું તો મરી જાય આપણે તરત. હા તો કહે પ્રભુ એવું નહીં એવું નહીં એમ નહીં, તમે રાજી થાવ એમ મારે કરીને તમને રાજી નથી કરવા, મને રાજીપો થાય એમ કરીને તમને રાજી કરવા. ભગવાન બહુ મોટા છે ને, તે આપણું આવું કેટલું ડીંડક હાલવા દેશ, બહુ મોટા. સારું હાલ એમ કરે, તું રાજી થાય એવું કરીને મને રાજી કરી, બીજું હું કરે ભગવાન. આ જીવ યુગો યુગથી આમ જ બચારો આડોડાઈ કરી કરીને લખચોરા છે ફરે છે. આપણે બધા એમ જ હો, આ કોઈ બાજનાની વાત નથી કરતો. આપણાથી કાંઈક વચન લોપાઈ જાય કે મંધાર્યું થઈ જાય ત્યારે અવશ્ય શું કરવું જોઈએ? પ્રાર્થના તો કરવી જોઈએ ને, માફી માગવી જોઈએ કે નહીં? એ નહીં કરતા. આપણે મુક્ત થઈ જવું હોય તેનો મનોવૈજ્ઞાનિક અનુપમ ઉપાય શું છે? કાલે આવ્યો તો જોરદાર નાના અનુવૃત્તિ સ્વામીને કહીએ, આપણે પોતાને મુક્ત માની લઈએ એટલે એક દી થઈ જાય. જે થાવું હોય આપણે તે આપણે અટાણથી માની લેવું જોઈએ. જો તમારે મુક્ત થવું હોય તો તમારે પોતાએ હું મુક્ત જ છું એમ માની લેવું પડે તો જ મુક્ત થાવ. આ નિયમ છે. તમારે અનાદિ મુક્ત થવું હોય, મારે જો અનાદિ મુક્ત થવું હોય તો જે થવાનું છે જે થવું છે એ પોતાને માની લેવું જોઈએ કે હું એમ જ છું. કાલે દાખલા દઈને વાત કરી હતી,
કે નાનો એવો છોકરો હોય તો એમ માને કે હું રાજા છું, તે મોટો થઈને રાજા થાય થાય ને રાજા રાજા રમે. માની લેવું જોઈએ, આત્મા રૂપે થવું હોય તો હું આત્મા છું એમ માની લેવું જોઈએ તો જ આત્મા થાવ, નહીં દેહ ના દેહ રહ્યો. આ વૈજ્ઞાનિક નિયમ છે ભાઈ, સાયકોલોજીકલ. હા, જેવા આપણે આપણે માની લઈએ એવા જાતે દાડે થઈ જઈએ છે એ હકીકત છે. આપણામાં ભગવાન કેવી રીતે રહ્યા છે અને તે કોના દ્વારા ઓળખાય દેખાય? પવિત્ર સ્વામી દોહો બોલો. હૃદય મે જૈસે જીય હે સૂક્ષ્મ તેજ અપાર, ભગવાન હે તૈસે જીય મે દેખાવત વૃત્તિ દ્વાર. વાહ વાહ વાહ. અમે ઈડરિયો ગઢ જીત્યા રે હો આલી, પૂર બારમું તરંગ પાંચમું આવ્યા છીએ. સંતોને પરમહંસ કર્યા, એક થી સોળ વિવિધ સ્થળોએ પરમહંસ કર્યા, તે વાત. 17 થી 40 ચોપાઈ સુધી નવા પરમહંસોને મહારાજે કંઈક ઉપદેશ આપ્યો છે એ વાતો છે. શ્રી હરિ વેલાલ ગામથી જ્યારે જેતલપુર આવ્યા ત્યારે ગોવિંદાનંદ સ્વામી આદિક સંતોને પરમહંસ કર્યા હતા. જેતલપુરમાં કરેલા પરમહંસો 15 હતા. તે બધાના નામ પાડ્યા અને પછી ત્યાંથી શ્રી હરિ નીકળી ગયા. પછી જ્યારે શ્રી હરિ કાળવાણી ગામમાં આવ્યા ત્યારે ત્યાં પણ કેટલાક પરમહંસ કર્યા હતા. વિષ્ણુ સહસ્ત્ર નામમાં દેખીને તે પરમહંસોના પણ નામ પાડ્યા હતા. પરમહંસની પદવી ઘણી શ્રેષ્ઠ છે એવું કહીને ઘનશ્યામ શ્રી હરિ પ્રસન્ન થયા હતા. પછી સુંદરશ્યામ શ્રી હરિ જ્યારે કુંડળ આવ્યા અને સારંગપુર ગામ આવ્યા ત્યારે ત્યાં પણ કેટલાક પરમહંસ કર્યા હતા અને શ્રી મુખે તેમના નામ ધરાવ્યા હતા. જ્યારે ઝિંઝાવદર ગામ આવ્યા ત્યારે ત્યાં કેટલાક પરમહંસ કર્યા અને નાગરકામાં પણ કેટલાક પરમહંસ કર્યા હતા. જ્યારે ગઢપુરમાં શ્રી હરિ રહ્યા ત્યારે ત્યાં પણ કેટલાક પરમહંસ કર્યા. કરિયાણા ગામમાં જ્યારે આવ્યા ત્યારે ત્યાં પણ કેટલાક પરમહંસ કર્યા. સરદાર ગામમાં અને બંધિયા ગામમાં પણ શ્રી હરિએ કેટલાક પરમહંસ કર્યા. શ્રી હરિએ વળી જેતપુરમાં અને ફરેણી ગામમાં પણ પરમહંસ કર્યા હતા અને ધોરાજી તથા ભાડેર ગામમાં શ્રી હરિ જ્યારે ગયા ત્યારે ત્યાં પણ પરમહંસ કર્યા હતા. તે સૌના નામ ધરાવ્યા. મેઘપુરમાં અને માણાવદરમાં શ્રી હરિ જ્યારે આવ્યા હતા ત્યારે ત્યાં પણ પરમહંસ કર્યા હતા. તે બધાને કહેવાથી પાર આવતો નથી. પીપલાણા અને અગતરાયમાં જ્યારે શ્રી હરિ આવ્યા ત્યારે ત્યાં પણ કેટલાક પરમહંસ કર્યા અને તેમના સૌના નામ પાડી દીધા. તે પછી જ્યારે શ્રી હરિ કાલવાણી ગામમાં આવ્યા તે વખતે ત્યાં જે સંતો હતા તે બધાને પરમહંસ કરી દીધા. હવે હું આગળ તે બધા પરમહંસ સંતોના અલગ અલગ નામ કહું છું. પરમહંસોની નામાવલી અબ આ રહી હે. 12મે પૂર્મે 5મે તરંગ છે. જે પરમહંસ સંન્યાસીને વર્ણી એ બધાના પવિત્ર નામ આદરભાવથી એક વાર પણ કાનથી જો સાંભળવામાં આવ્યા હોય તો તે શ્રદ્ધાળુ શ્રોતાને ફરીવાર આ સંસારમાં આવવું પડતું નથી. નામ સુનત શ્રવણ જેહિ એક વાર કર ભાવ. નામ સુનત શ્રવણ જેહિ એક વાર કર ભાવ. સંન્યાસી વરણી તાહી કે, સંન્યાસી વરણી તાહી કે, ભાવ મેં નહીં ફેર આ. પરમહંસ નામાવલી સાંભળવાનો છે. આગળ પાછળ ત્યાગી થયા હતા તે બધાના નામ હું અહીં લખું છું. જેટલા કાંઈ પરમહંસો સંતો આગળ પાછળ થયેલા બ્રહ્મચારીઓ પાર્ષદો એના નામ સ્વામી કે હું અહીંયા એક હામટા લખી દઉં છું. 64ની સાલની કથા હાલે છે. તે દિવસે કદાચ કોઈ સંત ન પણ થયા હોય પણ આયા હાગમટે હવના નામ સ્વામી લખે છે.
તે બધા જ શ્રી હરિના ચરણોમાં પ્રેમ ભક્તિ વાળા હતા. ટૂંકું હવને માટે એક વાક્ય, પ્રગટ પરમેશ્વરના ચરણ કમળમાં બધા એને પારાવાર પ્રીતિ હતી, એના હું નામ લખું છું. તેમને તેઓ જેમ ત્યાગી થયા તે રીતે અનુક્રમ અનુસારે ક્યારેય કહી શકાતા નથી. માટે અનુક્રમ પનુક્રમ કાંઈ મેળ નથી. નામ લખું છું એ સાચું. ભારત દેશમાં 52 સંપ્રદાય કહેવાય છે, 52 દ્વારા કહેવાય છે, જે દ્વારે કરીને પરમાત્મા પાસે જવાય તેને દ્વાર કહેવાય, એવા 52 દ્વારા એટલે કે 52 સંપ્રદાય. તેમાં રહેલા મુમુક્ષુ સંતો ભક્તો જે દ્વારિકાનાથના દર્શન કરવા પશ્ચિમ દેશમાં આવ્યા હતા, પૂરા ભારત દેશમાંથી ગુજરાતમાં દ્વારિકાના દર્શને આવ્યા હતા, તેઓ દર્શન કરીને જ્યારે પાછા ફર્યા હતા અને જ્યારે દર્શન કરવા જાતા હતા ત્યારે આ ગુજરાતમાં તેઓએ રામાનંદ સ્વામીનું જીવન મુક્તા પ્રગટ ભયે હે, અથવા તો શ્રીહરિનું સ્વામિનારાયણ નામ સાંભળ્યું, પ્રશંસા સાંભળી કે સ્વામિનારાયણ નામે કોઈ પરમાત્મા પ્રગટ થઈ ગુજરાતમાં જીવાત્માઓના ચપટી વગાડતામાં સમાધિ કરીને ધામ ઈષ્ટદેવ દર્શન કરાવીને કલ્યાણ કરે છે. બસ આ લોકો કોક રામાનંદ સ્વામીને મળ્યા, કોક સહજાનંદ સ્વામીને મળ્યા અને ઉદ્ધવ સંપ્રદાયમાં ભળી ગયા. એ બધા ઘણા એવા પરમહંસ થયા. અને પૂર્વ દેશના સાધુ કહેતા, વળી 68 તીર્થનું જે ફળ છે તે બધું તેમણે સત્સંગમાં જ માન્યું. જ્યારે શ્રી હરિની સાથે પરિચય થયો એટલે કે ઓળખાણ થઈ ત્યારે આ સ્વયં ભગવાન છે એવો દઢ નિશ્ચય એ લોકોને થઈ ગયો, બાવાઓને. પછી તે સૌ સાધુઓએ શ્રી હરિને હાથ જોડીને કહ્યું, હવે અમે આપને છોડીને જઈશું નહીં, અબ હમ તુમકો છોડકર નહીં જાયંગે. ત્યારે શ્રી હરિએ તેમને કહ્યું, વારે વારે તમે મોઢેથી ગાળ બોલ્યા કરો છો, અમારા જે સંત છે તે કોઈ પણ મુખથી ગાળ બોલતા જ નથી, તમે તો ભકલીને બોલો. અમારા સંતોની તે રીત નથી, અમારા કોઈ સાધુ ગાંજો પીવે નહીં, લીલાગર ભાંગ પીવે નહીં. તમે બધા એકલા ફર્યા કરો છો, અમારા સંતો ક્યારેય એકલા ચાલે નહીં, સંગ સોબત જોડવીને. તમે બધા જઈને સ્ત્રીની સાથે બોલો છો અને જે મળે તે ધનને રાખો છો, જ્યારે અમારા સંતો સ્ત્રીની સાથે બોલે નહીં અને તેઓ ધનને તો મળના જેવું જાણે છે. જેમ કોઈ મનુષ્ય મળને રાખતો નથી તેમ જ રખાવતો પણ નથી, તેમ જ અમારા સંતો વર્તે છે. તમે પોતાની પાસે હથિયાર રાખો છો, સંતોની રીતનો તમે તપાસ કર્યો નથી, વળી તમે સ્વાદ કરીને અન્ન ખાવો છો જેનાથી શરીરમાં પ્રમાદ વધે છે. અમારા જેટલા સંતો છે તેઓ સંતોની રીતે વર્તે છે, જળ ભરત સુખદેવજી કપિલજી વગેરેના જેવું તેમનું બધું વર્તન શોભાશીલ છે. કોઈ ગાળ દે કે મારે તો પણ તેને અમારા સંતો સહન કરે છે, ક્ષમારૂપી ખડગ રાખે છે અને બીજા કોઈનો ડર રાખતા નથી, સૌ ધીરજરૂપી ઢાલ રાખે છે અને બ્રહ્મચર્ય વ્રતની બંધુક રાખી છે. ભલે દેખાવમાં નિર્માલ્ય જેવા જણાતા હોય અમારા સાધુ, પણ તેઓ નિયમોએ કરીને અતિ સુરવીર છે. સંતો વિવિધ પ્રકારના એવા નિયમોને રાખે છે કે તેનાથી સૌનો મોક્ષ થાય, એટલે અમે બધા સંતોને આવી રીતના હથિયાર બંધાવી દીધા છે. બધાય દારૂગોળા વાળા છે, સામાન્ય નથી. દેખાવમાં સંતો હાવ ગરીબડા જેવા લાગતા હોય, ભિખારી જેવા, ભિક્ષા માગી ખાય, લાકડાના પત્રમાં છોડી ખાય, એની પાસે નથી કોઈ ધન, નથી કોઈ બીજો એવો કઈ રોપ શક્તિ. પરંતુ ભગવાન શ્રી હરિ કહે છે કે એને તમે કોઈ સામાન્ય માનતા નહીં. ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે આ તો ચિથરે વિટા રતન છે, વાત જ જુદી. જે નિયમરૂપ હથિયાર છે તે બીજા સૌથી શ્રેષ્ઠ છે, અમારા સાધુ નિયમરૂપ તાકાત રાખે છે. આ બધા ભલે તમને હવે ઢીલા ઢફ અને ભોળા લાગતા હોય પણ બધા નિયમમાં રહે છે. નિયમમાં રહેવું એના જેવી કોઈ શ્રેષ્ઠતમ તાકાત નથી. આખી સૃષ્ટિ નિયમમાં હાલે છે એટલે જ રૂપાળી અને સુખદાયક અને સત્ય જણાય છે. નિયમ ચૂકે સૂર્ય ચંદ્ર તારા પૃથ્વી તો બધું ભખા ભખ નાશ થઈ જાય, કાંઈ જોવું ગમે ને એવું થઈ પડે. અમારા સાધુ નિયમમાં રહે છે એ જ મોટા મોટી તાકાત છે. નિયમમાં રહેવું એ કોઈ સામાન્ય બાબત નથી. આ દુનિયાના ભલ ભલા માણસોથી પણ નિયમમાં ક્યારેક નથી રહેવાનું અને નાક કાન કપાણા છે. જ્યારે આ સંતો
નિયમમાં છે. માટે એને તમારે નિર્બળ સમજવા નહીં, નિર્બળથી જ કાંઈ નિયમમાં રહેવાતું છે. ભલે તમને દેખાય નિર્બળ, કોઈ નિર્બળ નહીં, નિર્બળ એ છે કે જે નિયમમાં નથી રહેતા. જેટલા અંતઃશત્રુ માત્ર કહેવાય છે તેનો પરાભાવ નિયમોથી થાય છે. અદ્ભુત વાત કહેવાય. નિયમ રૂપ હથિયાર હી જય હા, નિયમ રૂપ હથિયાર હી જય હા, ઔર સબસે શ્રેષ્ઠ હૈ તે હા, ઔર સબસે દેશના સંતો હતા તેમણે શ્રી હરિની વાત સાંભળીને બધા લોઢાના હથિયારોને તજી દીધા અને શ્રી હરિના આજ્ઞા વચનમાં સૌ પ્રેમ રાખતા થયા. તે બધા સંતોએ પહેરેલી કંઠી તથા માળાઓ ઉતારી નાખી. તે દેખીને બીજા લોકોને ઘણું આશ્ચર્ય થયું. તે સંતો તો શ્રી હરિનો અતિ મહાન પ્રતાપ દેખીને બધા જ પરમંશ થઈ ગયા. કેટલાએ માથા ઉપર મોટી જટા રાખી હતી, તે જટા રાખ્યાનું ફળ શ્રી હરિ મળી ગયા એટલે તેમણે માથેથી જટા ઉતારી નાખી. આગમાં બેહે છતાં જે લેશ બળતા નહીં એવા સિદ્ધોએ પણ માથાના કેશ ઉતારી નાખ્યા. અરે પાણીના ઉપર ચાલનારા સિદ્ધોએ પણ શ્રીહરિ ઉપર રાજી થઈને જટાબટા ઉતારી નાખીને પરમાત્માના ચરણમાં સમર્પિત થઈ ગયા. દેખતા દેખતા જે જમીનમાં ઉતરી જાય એવા જે સિદ્ધો હતા, અરે જેને કોઈ આવરણ રોકી શકે નહીં એવા સિદ્ધો પણ શ્રીહરિની સમીપે આવ્યા અને તેમનાથી પ્રભાવિત થઈને જેમ શ્રીહરિએ કહ્યું તેમ તે સહુ સિદ્ધોએ જીવનભર કર્યું. તે બધા સંપ્રદાયોના જેટલા સાધુઓ શ્રીહરિની પાસે આવીને રહ્યા તેમને શ્રીહરિ અતિશય મુમુક્ષુ જાણીને હેતથી પરમહંસ કરી નાખ્યા. જો જો ધામ કે સિદ્ધ આયે, સબકુ જ્ઞાન એક વેર કરાયે, જાકે જૈસે નામ રહાવા તેસે જ્ઞાન સબકુ કરાવા. જે જે ધામના સિદ્ધ આવ્યા હતા તે સૌને એકવાર શ્રી હરિએ તેના મૂળ રૂપનું જ્ઞાન કરાવ્યું હતું. આમ તો આ બધા બદ્રિકા આશ્રમમાં દુર્વાસાનો શાપ થયો ત્યાંથી અહીંયા જન્મેલા મોટા પુરુષો છે, મરીચ્યાદિ ઋષિઓ. ભારતમાં જુદી જુદી જગ્યાએ જન્મીને ત્યાં ત્યાં તેઓ તે તે સંપ્રદાયમાં, કોઈ ગ્રસ્તમાં, કોઈ ત્યાગીમાં, કોઈ ભાઈમાં, ભાઈમાં બધા આવેલા હતા. પણ સહજાનંદ સૂરજ ઉદય થયો એટલે અંજવાળું થતા હવ ભેગા થઈ ગયા. ઘડીક માં જ કાંઈનું કાંઈ થઈ પડ્યું હતું. પૂર્વજન્મનું જેનું જે નામ હોય તેની ઓળખાણ શ્રીહરિ સૌને કરાવતા એકવાર એના મૂળ સ્વરૂપનું જ્ઞાન પણ આપી દેતા. તમે ફલાણા ઋષિ છો, ભલે ફલાણા 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 આવું. દુર્વાસાના શાપથી જે ઋષિઓએ મનુષ્ય દેહ ધાર્યા હતા તે સૌ આવીને શ્રીહરિને મળ્યા અને શ્રીહરિની સાથે સ્નેહ બાંધ્યો. ઉપર કયા એવા જે સિદ્ધ સંતો છે તેમના નામ કહું છું, તે સાંભળવાથી સુખ ઉપજે છે અને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. તેમાં ભાઈ રામદાસજી સ્વામી એક ઘણા મહાન મુક્ત પુરુષ થયા. સ્વયં શેષજી પ્રગટ્યા હોય અથવા તો રામાનુજ કહેતા લક્ષ્મણ ફરીવાર પ્રગટ્યા હોય, અથવા માની લો કે રામાનુજાચાર્ય ફરીવાર રામદાસ સ્વામીના રૂપમાં આવ્યા હોય એવું જણાતું હતું એમ આધારાનંદ સ્વામી લખે છે. સારંગ ગામમાં પટેલ કુળમાં આ સ્વામી જન્મતા હાથી હાંકતા હતા. રામાનંદ સ્વામી દ્વારિકા ગયેલા અને ત્યાંથી આ બાજુ આવતા હતા. એમાં ખેતરમાં આ પટેલને હાથી હાંકતા જોયા એટલે સ્વામી પડખે ચડ્યા. પટેલ ક્યાં હોય, આમનામ સંસારનું કૂટણું કૂટવું, તો સ્વામી આ મેલ્યું એમ કહીને રામાનંદ સ્વામી હારે હાલી નીકળ્યા. એને સ્વામીએ દીક્ષા આપી, સ્વામી રામદાસ નામ પાડ્યું, ભાઈ રામદાસ સ્વામીને નમઃ. વચન સિદ્ધ મહાપુરુષ થયા.
એણે આત્માનંદ સ્વામીને જોયા સેવાને, રામાનંદ સ્વામીને જોયા સેવાને, સહજાનંદ સ્વામીને સમર્પિત થઈ પ્રગટ પુરુષોત્તમનો જેમ છે એમ યથાર્થ નિશ્ચય કરી અને સર્વોપરી શ્રીહરિની દિવ્ય મૂર્તિમાં જોડાઈ ગયા. એ ભાઈ રામસ્વામી જેવા તેવા નહીં, ઝભરા સાધુ સારંગામના. પહેલું નામ આધારણ સ્વામી એનું લખ્યું. આપણે જેટલા સાધુના નામ આવે એને બધાને વંદન કરું. પાકું છે? કેવા હતા સાધુ? નિર્માન અરુ નિષ્કામ નિસ્વાર્થ નિસ્પ્રેહ જોવું, જાણે સાક્ષાત મૂર્તિઓ હતા. તાકી ધરે મૂર્તિ, જાણે કે એની મૂર્તિ ન હોય. બોલો લ્યો. એ સદગુણોની મૂર્તિ એટલે સ્વામિનારાયણ ભગવાનના પરમહંસો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વાદશ પુરમાં સંતોને પરમહંસ કર્યા એ નામે પાંચમો તરંગ સમાપ્ત થયો. હવે આ છઠ્ઠા તરંગથી લકરા નામ આવે છે. પાંચમામાં છેલ્લે એક રામદાસભાઈનું નામ લીધું ને પછી નિરા નામે ચડી ગયા, પણ આપણે આમાં નામ ગણના કરેલી છે એટલે ભાઈ રામદાસજી સ્વામીને નમઃ. વાહ. મુક્તાનંદ સ્વામીને નમઃ. નિત્યાનંદ, તમારે સ્વામીને નમઃ એટલું બોલવાનું. નહીં બોલે અને પાપ લાગશે ને બોલશે અને પુણ્ય થાય. ફરી વાર, રામદાસ સ્વામીને નમઃ. મુક્તાનંદ સ્વામીને નમઃ. નિત્યાનંદ સ્વામીને નમઃ. શતાનંદ સ્વામીને નમઃ. બ્રહ્માનંદ સ્વામીને નમઃ. ચૈતન્યાનંદ સ્વામીને નમઃ. સ્વરૂપાનંદ સ્વામીને નમઃ. વ્યાપકાનંદ સ્વામીને નમઃ. ગોવિંદાનંદ સ્વામીને નમઃ. નવ નમસ્કાર થયા. આ બધાના મોટા મોટા ઇતિહાસ ને આખ્યાનો છે, આપણે અહીંયા લેતા નથી. કાંઈક અવનવી વાત હશે તો થોડીક અંદર કહીશ. બાકી આપણે બધા પરમહંસોને નમસ્કાર કરીએ. બસ બસ બસ. નિરંજનાનંદ સ્વામીને નમઃ. ગુણાતીતાનંદ સ્વામી એમ કહ્યું કે નિરંજનાનંદ સ્વામી પાસે બેહો તો ટાઢું થઈ જાય. એ આશા તો અખંડ ભગવાન પરાયણ સંત હતા નિરંજનાનંદ સ્વામી. એની પાસે જઈને બેસે ને એને ટાઢું થઈ જતું, ભૂંડા ઘાટ બંધ થઈ જાય. હા, એ જે જગ્યાએ જે રૂમમાં હોતા હોય એ રૂમમાં તમે પથારી કરીને હોવ ને તો ભૂંડું સપનું ન આવે એવો એનો પ્રભાવ હતો. એ જમતા હોય ને પડખે જમવા બેહો ને તો તમને રસાસ્વાદ થાય નહીં. અમુક જણાની પડખે જમવા બેસીએ તો આપણને ચટપટી થાય, સમજ્યા? એવડો હબરાબર હબડકા કરીને આંગળા છાંટીને બરાબર હવાજ કરીને ખાતો હોય એ વેલો વેલો આપણને એનો પાસ લાગે કે ન લાગે, ભાઈ કાળિયા પાસે ધોળિયો બાંધો વાન ન આવે પણ હાન આવે કે ન આવે. એટલે હવાઈ દે છે આઘા ખાવા બેહું.
સમજ્યા? ઊંઘણસીથી આગા ઊંઘવા જાવું, આપણી કેવી ટેવ હોય. હવે જાગીએ ને તો જોઈ જોઈ બધા ઉઠી ગયા કે જી બોલા હોતા હતા સ્વામી જાગ્યા, એ સ્વામી હોતા હોય એટલે આપણે હોઈ જઈ. ઊંઘણસી જાગે નહીં ને આપણે એનો વાડ લઈને ઉઠીએ નહીં, જાગતા હોય તોય. એટલે એવાની પડખે પથારી ન કરવી, જે વહેલા ઉઠી જતો હોય ને એની પડખે હોવું. એટલે જેવા આપણે જાગીને આમ જોઈતા હોય નહીં તો આપણને એમ થાય લે ભાઈ ગયા હવે હો, એ ટાઈમે કથમ પુગાય, પૂજા હરખી શાંતિથી થાય, નહીતર તો બધી હળિયા પાટી. સમજ્યા? બે ચાર દાણા ખાંડના વાટકી નાખીને ફટ બોલાવે આમ, હે ઝડપી ઠાકોરજી હોય તો એક બે દાણા ઝપટ મારીને લઈ લે, બાકી તો રે ભૂખ્યા એ તે મોડું થઈ ગયું હોય તો પછી શું કરે? એવી પૂજા આવું કરે. ચાલો નિરંજનાનંદ સ્વામી ને આનંદાનંદ સ્વામી ને સુખાનંદ સ્વામી ને આત્માનંદ સ્વામી ને સુખાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી ને સ્વયં પ્રકાશાનંદ સ્વામી ને. આ સ્વયં પ્રકાશાનંદ સ્વામી ની વાત જાણીશ તમે? અરે બહુ જોરદાર. એ મેથાણ ગામના હતા. એકવાર મહારાજ સ્વામીને કહે, સ્વામી આ હરિભગતને ગરીબ કેમ રાખ્યો તમારા ચેલાને? મહારાજ પાછું આવું ધ્યાન રાખ્યો કે આ હરિભગત આ સ્વામીને માને છે ગુરુ. મહારાજને પાછું એવું કાંઈ નહીં, મને જ ગુરુ માનો ને મને જ આમ એમ કે એ સ્વામી આ તમારા ચેલાને ગરીબ કેમ રાખ્યો? સ્વામી બહુ સરસ જવાબ આપે. સ્વામી કે મહારાજ મેં તેમની પાસે કોઈ દિવસ કંઈ માગ્યું નથી અને એણે મને કંઈ આપ્યું નથી. એમાં ગરીબ રહ્યો ભોગા કાઢને કે એવી વાત આવી ને. હે સ્વામી કે મેં કોઈ દી એની પાસે કાંઈ અને એ કંઈ સમજ્યો નથી, એને કંઈ આપ્યું નથી. એને એમ કે ગરુ માગે તો દઈ, ગરુ જરૂર હોય તો કેજો. ઘણા હરિભગત એવા છે રાહ જોઈને બેઠા છે કે મને બોલાવીને કે મારી પાસે માગે તો હું આમ દઉં તેમ દઉં, આ કરી દઉં તે કરી દઉં, ઉતારા કરી દઉં, આ લઈ દઉં, ફલાણું ટીકડું. હવે ગરુ કાંઈ એને બોલાવીને કે નહીં, ઈવડો એની મેળે દઈ શકે નહીં. એટલે બિચારો એમ નામ રે દાદા દૈયાને જીવું થાય, વસ્તો દૈયો દાદો દૈયો અહીં પડખે નાગનેશ ગામના. વાત સાંભળી છે ને? 10,000 રૂપિયા હતા એની પાસે. હો જ્યારે સમય ઉત્સવમાં જાય ને મહારાજ પાસે, તે બ્રહ્મચારી કે બ્રહ્મચારી આજ કોઈનો થાળ છે? બ્રહ્મચારી કે આજ છે. તઘારું કોઈનો ન હોય ત્યારે કહેજો. તે મહારાજ ધામમાં આવી ગયા તોય એને ખાલી તિથિ ન મળી ને બિચારા એક વાર પ્રગટ પુરુષોત્તમને જમાડ્યા નહીં, રહ્યા આમનામ. આવું થાય આથે 100 સાથે બધું વાપરી નખાય, પૂરું જ કરાય. હું લાવ્યા હતા ને હું લઈ જાઉં, આપણે જે દી આવ્યા તે દી આ બધા પૈસા ને ધંધા ને બંગલા ને હોનું લઈને આવ્યા હતા તે હું આરે પોટલું બાંધી જાઉં? તારે શું તમારા છોકરા નસીબમાં કાંઈ લખાવ્યા વગેરે આવ્યા છે? તમારા નસીબમાં એને જીવવાનું છે? અરે તમારા બાપ ક્યાં તમને 100 રૂપિયા દઈ ગયા છે, તમે તમારા છોકરાને રૂપિયા દેવાનો વિચાર કરો છો? શરમ નહીં થતી કાંઈ? હાથે 100 છોકરાને થોડાક દાણા ને એકાદું ખોરડું દઈને બાકીનું બધું વાપરીને ધામ ભેળું થવાય, એમ જ કરાય, એ જ સાચી મર્દાનગી કહેવાય. બાકી તો બધા છે જ જગતના જીવ જેવા, એવા આપણે એમાં હું ફેર પડ્યો? ચાલો મહારાજ કે સ્વામી આ તમારા ચેલા ભગતને ગરીબ કેમ રાખ્યો ગ્રહસ્થને? ત્યારે સ્વામી કહે એ મહારાજ મેં એમની પાસે કોઈ દિવસ કાંઈ માગ્યું નથી અને એણે મને કાંઈ. ત્યારે મહારાજ કે સ્વામી તમે એનું ભૂંડું ઈચ્છ્યું, એનું હારું ન ચાહ્યું હોય તમે, યથાશક્તિ પ્રમાણે તેનું કાંઈ અંગીકાર કરો, જરા કાંઈક અંગીકાર કરો, ત્યારે તેની દુર્બળતા મટશે. પછી સ્વામીને એમ થયું કે હવે આવડો સમજશે નહીં, મહારાજે મને પ્રેશર કર્યું માટે કાંઈક માગીને લેવું પડશે. પછી ભગતને બોલાવ્યો અને સ્વામીએ માગીને તેની પાસે દાન કરાવ્યું, અન્નાદિક સ્વીકાર્યું, તેથી તે બહુ સુખી થયો. ઈ સ્વયં પ્રકાશાનંદ સ્વામી. ત્યારે પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી ને નમઃ.
શાંતાનંદ અદ્વૈતાનંદ અચ્યુતાનંદ અચ્યુતાનંદ સ્વામી તો બહુ ઝાઝા હતા. અદ્વૈતાનંદ સ્વામી હતા એ મગનીરામ. શાંતાનંદ સ્વામી હતા ને એ માથાસુર ગામના હતા. મહારાજને ઘી અચલું કરાવ્યું એણે. ભગવાન માથાસુર ગામ ગયેલા ને પછી એની ઘેરે થાળ રાખેલો. મહારાજ જમી રહ્યા ને મહારાજ કે પટેલ ચલું કરવા પાણી તાપો, તે ઘીનો લોટો લઈને આવ્યા. લે ચલું કરો મારા વાલા, તે ઘી અચલું કરાવ્યું. મહારાજ કે આ સંસારમાં હાલે એમ જ નથી. એના બાપને કીધું અમને દઈ દો તક લઈ જાઓ ને કઈ તાણ છે. એ મહારાજ લઈ આવ્યા ને એને સાધુ કહી નાખે. એનું નામ શાંતાનંદ સ્વામી. બહુ મોટા સંત હતા, જબરજસ્ત. મુક્તાનંદ સ્વામીના શિષ્ય થયા હતા. હા, ગોપાલ સ્વામીએ એકવાર આ ઉમરેઠમાં બ્રહ્મસૂત્ર ભાષ્ય પૂરું કર્યું અને પછી એની પૂજા અને આરતી અને ઉત્સવ કરાવ્યો. અને તે દિવસે શિવલાલભાઈ ત્યાં તે સ્વામીને કહે આ બધો ઉત્સવ મને આપો, આપણે ભાષ્ય પૂરું થયું ને કેમ બે જણા એ ઉત્સવ માથે લીધો ને આપણે પૂજા આરતી કરી. એવું ઉમરેઠમાં કરેલું, આપણે ખાલી ભાષાંતર કર્યું, પણ સ્વામીએ તો નૂતન ભાષ્ય રચ્યું બ્રહ્મસૂત્રનું. પછી શિવલાલભાઈ બધાની પૂજા કરી, ગ્રંથની પૂજા કરી, સ્વામીની કરી, સંતોની, બધાને ધોતિયા વટાડ્યા, રસોઈ આપી, જમાડ્યા ને બધો આનંદ બહુ કર્યો. પછી ઓલા સ્વામી હતા, શું નામ સમાધિવાળા, કેશવદાસને કીધું સ્વામીએ કે જાઓ જોઈ અક્ષરધામમાં બધાની પૂજા થઈ ગઈ, એ સમાધિ કરીને જોવાઈ ગયા. પછી કે આમ તો બધા મુક્તની પૂજા થઈ હતી પણ મુક્તાનંદ સ્વામી પૂજા વગરના છે, એને કપાળે ચંદન બંદન નથી. ત્યારે ગોપાળન સ્વામી કે તો શાંતાનંદની પૂજા નથી કરી. શાંતાનંદ સ્વામી એ વખતે ત્યાં હાજર નહીં એટલે રહી ગયેલા. ત્યારે સ્વામી કે તો શાંતાનંદને બોલાવો, એમની પૂજા કરો એટલે એમના ગુરુ મુક્તાનંદજીની અક્ષરધામમાં પૂજા થઈ જાય. તો કેવું તો કા. પછી શાંતાનંદ સ્વામીને બેહાડ્યા, આ ઘીએ સળું કરાવ્યું ને એને, અને એમની પૂજા કરી. પછી કેશવદાસને કહ્યું જાઓ ધામમાં, હવે જોવો જોઈએ મુક્તાનંદ સ્વામીની પૂજા થઈ. પછી સમાધિ કરીને ગયા. તો હવે થઈ આવા સાધુ, બોલો ચેલાને આય પૂજો ગુરુ ધામમાં પૂજાય, કેવી એકતા છે. માથાસુર ગામના લ્યો. ચાલો અનંતાનંદ અચિંત્યાનંદ. અનંતાનંદ સ્વામી મેથાણના ભગુ પટેલ તથા કૃષ્ણ પટેલને વૈરાગ થયેલો અને એ બંને મહારાજ પાસે સાધુ થવા આવેલા અને મહારાજ એમને સાધુ કરેલા. એમાં ભગુ પટેલનું નામ અનંતાનંદ સ્વામી પાડ્યું, મેથાણના હતા. અને હમણે પેલા સ્વયં પ્રકાશાનંદ ન ગયા, એનું નામ કાળુભાઈ પટેલ હતું, કૃષ્ણ પટેલ. એમ એ કૃષ્ણ પટેલ થયા કૃષ્ણ અનંતાનંદ સ્વામી. હવે અચિંત્યાનંદ સ્વામી ત્રણ હતા, કેટલા? એમાં એક માચા ખાચર થયા હતા ને કારિયાણી વાળા, એમના અચિંત્યાનંદ સ્વામી પાડ્યું હતું. બીજા બોટાદમાં એક ધામમાં ગયા સંત ન્યા રહેતા હતા, એ અચિંત્યાનંદ સ્વામી હતા. અને ત્રીજા અમદાવાદ ધર્મશાળા કરી ત્યારે ત્યાંના મહંત કર્યા હતા, તે અચિંત્યાનંદજી હતા. ત્રણ હતા. લ્યો ચાલો અમોઘાનંદ. રામાયણ અભ્યાસી ને, ત્રણ હતા. પછી ચાલો અખંડાનંદ, અજીતાનંદ, અદ્ભુતાનંદ, હરિહંત્રાનંદ, અરૂપાનંદ, અનુભવાનંદ, અક્ષરાનંદ. આ અક્ષરાનંદ સ્વામી એટલે મોડા ગામના જાડેજા દરબાર રણમલજી. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી એ જ્યારે સાધુ થવા આવ્યા ત્યારે મહારાજે એમને બોચાસણના કાશીદાસની ત્રણ વર્ષ સુધી ખેતી કરવા મોકલેલા, તો તેમણે ત્યાં કરેલી. બોલો આવ્યા તા સાધુ થાવ. મહારાજ કે જાઓ કાશીદાસનું હાથીડું હાંકો. એ દરબારે ત્રણ વર્ષ સુધી કાશીદાસનું હાથીડું હાંક્યું અને પછી આવ્યા. મહારાજે સીધી દીક્ષા દીધી તરત જ.
ધડાકો માર્યો મહારાજે, અને પછી તરત જ વડતાલના મહંત કર્યા હતા. વડતાલના પહેલા મહંત એટલે આ અક્ષરાનંદ સ્વામી. અક્ષરાનંદ આધારાનંદ ઓળખો, ગ્રંથ લેખકે પોતાનું નામ લખ્યું 30માં નંબરે. અપારાનંદ અષ્ટવક્રાનંદ આદિત્યાનંદ ઉદારાનંદ. આ ઉદારાનંદ સ્વામી કાનમ પ્રદેશના કરણા ગામના અતિ ઉત્તમ મુમુક્ષુ હતા. કરણા ગામના ભગવાનને શોધવા માટે મળવત સંસારનો ત્યાગ કરી નીકળી ગયેલા. એ તીર્થોમાં ફરતા ફરતા ભગવાનને શોધતા 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 વડતાલ ધામમાં આવી પહોંચ્યા. ત્યાં એણે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા, અને જેવા સ્વામિનારાયણના દર્શન થયા એવી સમાધિ થઈ ગઈ. બોલો, પછી ભગવાન શ્રીહરિએ એમને સાધુ કર્યા. પૂર્વાશ્રમનું એમનું નામ ઉપલબ્ધ નથી, પરંતુ આ આશ્રમનું નામ ભગવાન શ્રીહરિએ ઉદારાનંદ સ્વામી પાડ્યું. લ્યો, અને અદ્ભુતાનંદ સ્વામીના મંડળમાં રહેતા સંવત 1939ના ફાગણ માસમાં ધોલેરામાં ભૌતિક દેહનો ત્યાગ કરી સ્વતંત્રપણે ધામમાં ગયા હતા એવા ઉદારાનંદ અચલાનંદ અવધૂતાનંદ અજન્માનંદ સજ્જનાનંદ અખિલાનંદ અમૃતાનંદ અખિલ બ્રહ્માંડેશ્વરાનંદ આકાશાનંદ ઓમકારાનંદ વિર્યાનંદ વૈષ્ણવાનંદ. આ વૈષ્ણવાનંદ સ્વામી હરિલીલા સિંધુ નામના ગ્રંથના લેખક છે. ભુજ મંદિર બાંધનાર આ સ્વામીએ ભુજ મંદિર બાંધ્યું, સમજાણો. પછી નાના આનંદાનંદ સ્વામીને ભુજ મંદિરનો કારભાર સોંપ્યો, એટલે ભુજ મંદિરના બે આદિ મહંત ગણાય છે. શ્રીજી મહારાજે આમની પાસે મંદિર બંધાવ્યું એટલે એ રીતે ગણો તો ભુજ મંદિરના આદિ મહંત કોણ થયા? વૈષ્ણવાનંદ સ્વામી. પણ પછી વ્યવસ્થિત આનંદાનંદ સ્વામી મહંત થયા, અને કાંઈક જે કાંઈ નિયમ ઘડવાના હોય એ થયા છે. પછી ભુજના બધા સંતો અત્યારે બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય નાના આનંદાનંદ સ્વામીને ભુજના આદિ મહંત માને છે, અને ત્યાંથી બધી મહંતની પરંપરા ચાલી. પણ આ સ્વામીએ હરિલીલા સિંધુ નામનો અદ્ભુત ગ્રંથ લખ્યો છે, અડધો લખ્યો છે, અડધો પછી અવિનાશાનંદ સ્વામીએ લખ્યો. પણ જોરદાર ગ્રંથ છે, બે સંતોએ પૂરો કર્યો. ધામમાં કે અડધો લખી, પછી અડધો બીજા સાધુએ લખ્યો, છપાઈ ગયો છે, પ્રસિદ્ધ થઈ ગયો છે. એવા વૈષ્ણવાનંદ વિશ્વાસ ચૈતન્યાનંદ વૈરાગ્યાનંદ વલ્લભાનંદ વિશ્વરૂપાનંદ. આ વિશ્વરૂપાનંદ હિન્દુસ્તાની સંત હતા, વચન સિદ્ધ હતા. મહારાજમાં એને બહુ હેત હતું, બહુ હેત લથબથ. એકવાર મહારાજ વડતાલમાં બેઠા હતા ને, તે પાણીનું તુંબડું ભરીને મહારાજ પાસે આવ્યા અને કે, અરે હો ગુરુ સાહેબ, આપ બડે હોકે બેઠે હો, ય સબ સંતન કા પ્રતાપ હૈ, વાસ્તે ય તુંબી મેં પગ ડાલો. પછી મહારાજે હસીને કહ્યું, હો કે સ્વામી એમાં પગ નાખે હું વળે? અરે ક્યા વળે કી બાત કરતે હો, તુમ્હારા ઇસમે કુછ નહીં જાતા હૈ ઓર હમારા સબકા કામ હો જાતા હૈ કેસ, ઇસલીએ પગ ડાલો કેસ. પછી મહારાજે હસતા હસતા એમની તુંબડીમ પગ બોળ્યો. હા, પછી આમ પીવ્યો, ને બધા સાધુને પાસે બે ટીપા આપે અને કહેતા જાય, કિંમતી ચીજ હૈ જ્યાદા નહીં મિલેગી, દો ટીપે મેં માન લેના બેડા પાર. આવા મહિમા વાળા હો ભાઈ, માટે એવા સાધુને આપણે વંદન કરવા છે. બોલો, વિશ્વરૂપાનંદ સ્વચ્છંદાનંદ પ્રકાશાનંદ
સદાનંદ. આ સદાનંદ સ્વામીને તો કેટલી વાત કરવી, એક જ ટુંબડું રાખતા પાટિયો, હા વાહ તપસ્વી હતા. ઓલા બાવાએ બહુ ન માર્યા લાકડીએ લાકડીએ, પછી કે મેરે ગુરુભાઈ કી લાકડી તૂટ ગઈ, સાલે દેહ કો તો કુછ નહીં હુઆ, હુઆ હુઆ હવે સો રિપેર હો જાયેગા. ઈ સદાનંદ સ્વામી બહુ જબરાસ્ત હતું. ચાલો પ્રજ્ઞાનંદ સ્વામીને નમઃ. આ નાના પ્રજ્ઞાનંદ સ્વામી ગામ લોયાના હતા અને તે ગોપાલ સ્વામીના શિષ્ય હતા. મોટા વિદ્વાન હતા ને વડોદરાના મહંત કર્યા હતા મહારાજાએ. સંવત 1929 ની સાલમાં તેઓ ધામમાં ગયા છે. એવા પ્રજ્ઞાનંદ સ્વામીને નમઃ, પરમાનંદ સ્વામીને નમઃ. પરમાનંદ નામના સંપ્રદાયમાં ચાર સાધુ હતા. કેટલા? અને પ્રસાદાનંદ સ્વામીએ પછી એકવારી ચારીને બોલાવીને એમ કીધું કે તમને બોલાવવામાં ગડબડ ગોટાળા થાય છે, માટે તમારા નામ બદલી દઈએ, લાવો એમ કરીને એકનું ફલાણું પડ્યું, ફલાણું પડ્યું, ફલાણું પડ્યું, નામ બદલી. એવું હમણાં જાણવામાં આવ્યું એટલા બરોબર. આપણે પ્રસાદાનંદ સ્વામીનો ગ્રંથ છાપ્યોથી ખબર પડી કે મહારાજા પરમાનંદના બધાના નામ બદલ્યા હતા. પણ ટૂંકમાં ચારીની વિગતિ આપું છું. ઉત્તર પ્રદેશના લખનૌ પાસેના ગામના તેમને કાનમાં રોગને કારણે અખંડ ઘરર થતું હતું. એક ભાઈને એવો અવાજ આવ્યા કરે, ઊંઘ આવે નહીં. એ લખનૌ પાસેના ગામના જે હતા તે પછી એમણે રામાયણ વાંચેલી. આમ રામાયણ અભ્યાસી. એકવાર એમાં આવ્યું કે કાગભૂષણજી જેવા મહાપુરુષ જે સ્થાનમાં રહેતા હોય તેની સમીપ જતા રોગ દુઃખ ભય વગેરે વ્યાધિનો નાશ થાય છે. પછી તે ભાઈ ફરતા ફરતા રોગ ટાળવા એવા સત્પુરુષને શોધવા નીકળી પડ્યા. અને તીર્થયાત્રા કરતા કરતા વિચરણ કરતા કરતા બધે ફરતા 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 કાઠિયાવાડની અંદર જેતપુર વાળાનું જેતપુર ગામ ત્યાં આવ્યા. અને એ વખતે ત્યાં આપણા સંપ્રદાયના સાધુઓ ભગવાનની આજ્ઞાથી સદાવ્રત દેતા હતા. સદાવ્રતમાં જમવા આવ્યા. સંતોએ પ્રેમથી જમાડ્યા, શાંતિ લેવા માટે થોડી વાર હુતા, ત્યાં ઘાટી ઊંઘ આવી ગઈ અને કાનમાં થતી ઘરઘરાટી બંધ થઈ ગઈ. પછી એમ થયું કે અહીંયા મોટા સંત છે. પછી કાયમ સત્સંગમાં જ રોકાયા. મહારાજે એમને સાધુ કર્યા લખનૌ પાસેના આ સંત, અને એમનું પરમાનંદ સ્વામી નામ રાખ્યું. અને મહારાજે તેમને ગઢપુરના મહંત બનાવ્યા હતા. લ્યો કેટલા રૂપિયા આપ્યા હતા મહારાજે? હા, પોષ ભરીને રૂપિયા આપ્યા સ્વામીને. અને સ્વામીને કે લ્યો રૂપિયા, તો કે મહારાજ રૂપિયા મારે અડાય નહીં. મહારાજ કે પકડો, અને તમે ગઢડાના મહંત અને તમને ધન વ્યવહાર કે સ્ત્રી કાંઈ બાધ કરશે નહીં, જાઓ. આમ કહેલું. ઈ આ પરમાન ઘરાટી વાળા, સમજાણું તમે? પછી આ પરમાનંદ સ્વામીને છેલ્લી ઉંમરે પછી થોડું ચિત્તભ્રમ જેવું થઈ જતું હતું. બહુ સ્થિતિ ઊંચી થઈ ગયેલી એટલે કાંઈ પછી વ્યવહારમાં ધ્યાન નહોતું રહેતું. એકવાર કઈ ગોપીનાથજીના ઘરાણાનું વસ્ત્ર કોકને ઠપકારીને વેચી નાખ્યું. હા, એ મોટા સાધુની બોલબાલા, સમજ્યા? ઓલા શ્યામસ્વામી હતા ને ભુજવાળા, તે વિસનગરમાં હતા. એકવાર મંદિરના બધા ગાડલા ગોદડા ભેગા કર્યા રાતે 9 વાગે ચોકમાં, ને હળ ગયું. બોલો બોલો, હવે આનું કરવું હું? એટલે આ કોઠારી બઠારી આવ્યા ને ખીજાણા ને ગરમ થયા ને કે કેમ સ્વામી આવો કરો છો? ત્યાં કે તારા બાપનું જ બધું કર્યું. લે કેમ? એટલે ઓલા કે પણ આમ બધું બાળી દેવાનું? ત્યાં કે કોડા કોઠારાવા લોભિયાઓ, ગંધાઈ ગયેલા ગોદડા સાધુ હોવા વાપરો છો, નવા કરાવતા નથી, પૈસા બધા બેંકમાં મેલા કરાવશો, આવા ગંધારા જ ઓઢવાના જે સાધુ આવે એને બાળી દીધા હારા, હવે નવા કરાવશો ક્યાં જાઓ? કે આવા આ લીલા કર્યા જેવી. ઓલા કયા સ્વામી? બધા પુસ્તક પાનું હળગાયું. પછી લોકોએ કીધું આ શું થયું? તો કે આત્યંતિક પ્રલય હોવા. એટલે બોલો. હા, એક હિન્દુસ્તાની આધારાનંદ સ્વામી હતા. હવે એમને કંઈક સોણ જાણ શું થયું? જે બધું પુસ્તક પાનું કંઈક હશે બધું ભેગું કરી હળગાયું. કોઈકે પૂછ્યું કે એટલે આ શું કર્યું? તો કે આત્યંતિક પ્રલય હોવા. કે એટલે બોલો, આને કરો હું તમે. આ પરમાનંદ સ્વામીને
પછી કોઠારીમાંથી બદલી કરવાના હતા એટલે રઘુવીરજી મહારાજે સુંદરિયાણાના પૂજા શેઠને મોરસાપ કરી અને ગઢડા મોકલ્યા વાહો થાબડી. એ આવ્યા અને ઘોડે બેઠા બેઠા ચાવીઓ માગી. મોટીબાને આ ખબર પડી અને મોટીબાના મનમાં એમ થયું કે પૂજો આવા મોટા સંત પાસેથી આમ ચાવ્યું લે, હેઠો ઉતરતો નથી. મોટીબાનો કોરાજી પહોંચ્યો. પછી પૂજા શેઠની બુદ્ધિમાં હરખાઈ ન રહી. પછી પ્રેમાનંદ સ્વામીને ગોપીનાથજીનો થાળ જતો હતો ને એ અટકાયો, એટલે પ્રેમાનંદ સ્વામીને ઉપવાસ થયો. મોટીબાને ખબર પડી, મોટીબાએ ઉપવાસ કર્યો નહીં. એમાં મોટીબાનો કોરાજી પો મળ્યો અને મોટીબાએ શાપ દઈ દીધો કે પૂજો એટલે કચરો કેસ. સમજ્યા? પછી વાહામાં ગુમડું થયું. પછી મોટીબાને પગે લાગવા આવ્યો, માફી માગી. મોટીબા કે આગલે જન્મે, ત્રણ દીમાં ગુજરી ગયા, જન્મ ફેલ થઈ ગયો. ગઢપુર વડતાલ ધામ કેવા, શરીર વિશે શુભ નેત્ર જોડ જેવા. પેલા મહંત વિરક્તાનંદ સ્વામી ગ્રસ્ત થઈને ઘેરે વહી ગયા. એટલે આ મહંત જે તે થયા ને એને બધાને બહુ બિચારાને તકલીફ થઈ એમ. એટલે ગઢપુર વડતાલ ધામ બહુ મહાન. એક પરમાનંદની વાત આવી ગઈ. તેઓ સંવત 1909 શ્રાવણ વદ 9મી રાત્રિએ ગઢપુરથી સ્વતંત્ર થતા દેહનો ત્યાગ કરીને ધામમાં ગયા હતા. હવે બીજા પરમાનંદ સ્વામીની વાત કરું. એ ફરેણીના વેલાભાઈ હોની રામાનંદ સ્વામી વખતના સત્સંગી હતા. એક વાત અનુસાર તેમને ત્યાં ધૂંધણીમલ પુત્ર રૂપે જન્મેલા. એકવાર નાનો બાળ ધૂંધણીમલ રડતો હતો, તેથી વેલાભાઈ એને રમાડવા પાસે ગયા. છોકરાએ ઘોડિયામાંથી ઉછળીને વેલાભાઈના મોઢા ઉપર થાપટ મારી, મોઢું હોજી ગયું બાપાનું. કોઈક કહે છે કે મહારાજ આવ્યા, કોઈક રામાનંદ સ્વામીને, ક્યાંક ગોપાલ સ્વામીને સંભળાય છે ને. આ તો મહારાજ આવ્યા ત્યારે વાત કરી, ત્યારે મહારાજ કે ઓહો, આ તો પાટણ શહેરનો નાશ કરનાર ધૂંધણીમલ ત્યાં જન્મો છે. હવે હું એને બદ્રીકાશીમાં મોકલું છું, તે જ્યારે દેહ ત્યાગ કરે ત્યારે તમે સાધુ થાયજો. મહારાજને કહેવા મુજબ થોડા દિવસ બાદ વેલાભાઈ હોનીનો પુત્ર મહારાજ બદ્રીકાશીમાં લઈ ગયા. પછી વેલાભાઈ સાધુ, હા, મહારાજે એને દીક્ષા આપીને પરમાનંદ સ્વામી નામ પાડ્યું હતું. સત્સંગમાં આ ગિરનારી બાવાના નામથી પણ ઓળખાતા. આ વેલાભાઈ હોની પરમાનંદ સ્વામી થયા પણ ખબર નહીં સત્સંગમાં બધા એને ગિરનારી બાવા તરીકે ઓળખતા. ક્યાં ગયા ગિરનારી બાવા, જો નામ પડી ગયું. પછી તમને ખબર છે ઉપલેટામાં મહાચોર ચોરનો ડાકુ લૂંટારો વેરાભાઈ હતો. હા, પછી કથા વાર્તા સંતોની સાંભળીને ભગત થયા અને બરાબર ભગત થયા ને પછી સાધુ થયા. એમનું નામ પણ મહારાજે પરમાનંદ સ્વામી પાડ્યું હતું. પરંતુ ઓલા ખોખરા મેમદાવાદમાં લડાઈ ન છે ત્યારે આમને રહેવાનું નહીં, એટલે તલવાર લઈને લડ્યા. બોલો. અને પછી એમનું કાન તો કાંડું કોનું કપાઈ, આ રતનજી નું કા, એ આ સ્વામીનો કાન કપાઈ ગયો પરમાનંદ સ્વામી વેરાભાઈનો. પછી મહારાજ કે તમે સાધુ થઈ અને લડ્યા. પછી મહારાજે એમને કીધું કે હવે તમે પાર્ષદ થઈ જાઓ. પછી પાર્ષદ કરી નાખ્યો. પછી એના દિલમાં દુઃખ બહુ થયું કે સાલું મારામાં ક્રોધ રહી ગયો. પછી રોજ ભગવાનનું ધ્યાન ધરતા પાર્ષદ થઈને. પછી એક રાતે એને એવું દેખાણું કે પોતાના સ્વરૂપમાંથી કોઈ વિચિત્ર વિચિત્ર આકૃતિ નીકળી. એટલે મહારાજે એને પૂછ્યો, પહેલાં તું કોણ છો? તો કે હું ક્રોધ. હવે તમારામાં રહી નહીં શકું, કેમ છે? તમે અખંડ મહારાજનું ધ્યાન ધરો છો. હા, પછી બીજે ત્રીજે દી એક કાળો માણા નીકળ્યો કે તું કોણ છો? તો કે હું લોભ. કે હવે મારે તમારામાંથી રહેવા હે નહીં, તમે ભગવાનનું સ્મરણ ધ્યાન બહુ કરો. એમ બધાય દોષો શરીરમાંથી ભગવત ચિંતન ધ્યાનના પ્રતાપે નીકળી ગયા. બોલો લ્યો, આપણે ભગવાનનું સ્મરણ કરવું નહીં, ધ્યાન કરવું નહીં, અને એમ કીધ્યા કરીએ કે મને અંતઃશત્રુ પીડે છે. તો કોણ પીડે? બરાબર ધ્યાન ભજન કરીએ, સાંજે હવારે નાતા જોતા હાલતા ચાલતા, તો અંતઃશત્રુ અંદર બળી મરણ ભાગી જાય. આ વેરાભાઈમાં થાય આવું છેલું. એ પરમાનંદ થયેલા ને પછી પાછા વેરાભાઈ પાર્ષદ થયા હતા, વાત કરી. હવે ચોથા એક લંગડા પરમાનંદ સ્વામી હતા, જે ગઢપુરમાં લક્ષ્મીવાડીએ રહેતા. એકવાર કચ્છી ભક્તો ગઢડા આવ્યા
ત્યારે સ્વામીના દર્શને લક્ષ્મીવાડીએ ગયેલા. ત્યારે સ્વામી કહે, મોડા કેમ આવ્યા? તો કે વરસાદ આવતો નથી, તેથી ખેતરમાં પાણી પાવા રોકાયા હતા, કો હાંકી હાંકીને. પછી સ્વામી કહે, એવું છે? હા ઠીક સ્વામી, વરસાદ વરસાવન. બોલા કચ્છ દેશના કેવો આ લંગડા પરમાનંદ સ્વામીને. તે પરમાનંદ સ્વામી કે, વરસાદ તો હમણાં વરસાવો આમ કરું ત્યાં, પણ મહારાજ માંડવધાર ગયા છે, તે પાછા આવી જાય પછી કરું. કેમ છે? પછી ઘેલો આવી જાય તો મહારાજને પાછું અવાય નહીં, કે જાઓ તપાસ કરો. મહારાજ માંડવધારથી પાછા ગઢડા આવ્યા, પછી તપાસ કરી અને ખબર કઢાવી કે મહારાજ માંડવધારથી પાછા ગઢડામાં પ્રવેશ કરી ગયા છે. અને પછી આ પરમાનંદ સ્વામીએ શું કર્યું ખબર નહીં, એવો વરસાદ આવ્યો, એવો વરસાદ આવ્યો, તે ઘેલા નદીમાં બે કાંઠે પૂર આવ્યું. આવા સમર્થ હતા. માટે તે ચારેય પરમાનંદ સ્વામીને નમઃ, પરમ ચૈતન્યાનંદ સ્વામીને નમઃ. આને ઓળખો છો? શિયાળીના રાજા હરિસિંહના નાના ભાઈ હતા અજીતસિંહ, જેમણે ધર્મપુરમાં જઈને કુશલ કુમારબાઈને સત્સંગ કરાવેલો, એ આ પરમ ચૈતન્યાનંદ સ્વામી. અને હમણે આપણે ગઢપુરની લીલાબાઈ ન પડી, એના લેખક. ચાલો, વેદાંતાનંદ સ્વામીને નમઃ, વૈકુંઠાનંદ કૈવલ્યાનંદ સ્વામીને નમઃ. આ સ્વામી બોટાદમાં દિગંબર થઈને આટો મારી આવ્યા હતા, ધોત્યા બચ્યા બધું બગલમાં મારી, એટલે મહારાજે કીધું હતું એટલે એમ કર્યું હતું. ચાલો, કૃષ્ણાનંદ આ કૃષ્ણાનંદ સ્વામીએ ભક્તિ પ્રિય દાસજીને પૂર્વે એમ કહ્યું હતું કે જ્યારે હું દેહ છોડીશ ત્યારે તમે મારી પાસે હશો. પછી તેઓ નોખા મંડળોમાં ફરતા હતા અને સંવત 1906 સાલમાં અમદાવાદમાં કૃષ્ણાનંદ સ્વામી માંદા થયા હતા અને ભક્તિ પ્રિય દાસજી ગામડા ફરવા ગયા હતા. ત્યાંથી તે આવ્યા ત્યારે સ્વામીએ કહ્યું, મેં તમને કહ્યું હતું ને, સાચું થયું ને? તે હું સાચું થયું, તમે ગામડે ગયા હતા ને એટલે હું રોકાણો હતો, તમે આવી ગયા ને, આજ હું દેહ મૂકીશ. પછી તેમને મહારાજના દર્શન થયા અને મહારાજ અલૌકિક પ્રતાપ બતાવીને બોલતા ચાલતા ધામમાં તેડી ગયા, એવા કૃષ્ણાનંદ સ્વામીને નમઃ, મહાનુભાવાનંદ સ્વામીને નમઃ, મુકુંદાનંદ સ્વામીને નમઃ. આ તો બધા મોટા મોટા સંતો, આમની તો કેટલી વાતો હોય, પણ હું ક્યાંક ક્યાંક થોડી થોડી વાતો વચમાં લાવીશ. મહાનુભાવાનંદ સ્વામીની વાતો થોડી હોય, પણ આ ન કહેવાની હોય. જ્ઞાનાનંદ સ્વામીને નમઃ, અગમ્યાનંદ સ્વામીને નમઃ, ભગવાનાનંદ સ્વામીને, ભાગ્યેશ્વરાનંદ શિવાનંદ. આ શિવાનંદ સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામીના હગ્ગા નાના ભાઈ સુંદરજી, એમ નામ શિવાનંદ સ્વામી. અદભુત વાત છે. એકવાર ગુણાતીતાનંદ સ્વામી બધા સાધુ ગામડા ફરવા ગયા હતા અને તડકો કે મારું કામ ને એવી તરસ લાગેલી ને ક્યાંય મારો બેટાનું પાણી આવે નહીં, હાલતા હાલતા ઠાક્યા જૂનાગઢ આખું, સમજાણું? એમાં વચ્ચે એક જગ્યાએ લીલી વાળીને કો આવેલો, મારે બેઠું કાળ વરણ ક્યાંય પાણી નહીં તે ક્યાં મળે, તે પટેલ કો આંકે ધોરિયામ પાણી જાય, હવે પાણી પીવું તું, હવે કરવું હું. પછી ગુણાત્યાન સ્વામી કે, બધા પાણી પી લો ને મરી જાઉં, પણ થયું એવું કોઈની પાસે મૂર્તિ નહીં, પાણી ધરાવવું ક્યાં? બોલો. તો કે ધરાય વગેરે પીવું કેમ? બીજા બધા કે અમારે તો હાલશે, પણ શિવાનંદ મુંજાણા કે મારે હવે તરસ્યા રહેવા એવું નથી. હો, ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે, શિવાનંદ લે હું ધોરિયામ પગ બોલીને બેઠો પીવા માંડ કે પરિષદીનું સમજે આમ પાણી ભાઈ બોલો, મોટાની તો બધી ખુમારી. એવા શિવાનંદ સ્વામીને નમઃ, ગંભીરાનંદ સ્વામીને નમઃ, શ્યામાનંદ સ્વામીને નમઃ, રાઘવાનંદ સ્વામીને નમઃ, અક્રોધાનંદ સ્વામીને નમઃ, ક્રોધાનંદ સ્વામીને નમઃ, સત્વાનંદ સ્વામીને નમઃ, ત્રિવિક્રમાનંદ. વાલા ભક્તો, એક રાઘવાનંદ સ્વામી, બીજા તત્વાનંદ સ્વામી અને ત્રીજા આ ત્રિવિક્રમાનંદ સ્વામી.
આમ તો ખાખી બાવા હતા અને સ્વામિનારાયણ ભગવાનની આરે એને બહુ દાજ હતી. એટલે મહારાજને મારવા હારું આવેલા ગઢડા, ને ભગવાને એમને નરસિંહ રૂપે દર્શન દીધેલા. પછી બાવા બધા ભગવાન સ્વામિનારાયણના સાધુ થયા. ઈ આ તૈણી નિષ્કર્માનંદ ત્રિવિક્રમાનંદ તદ્રૂપાનંદ. આ તદ્રૂપાનંદ સ્વામીનો જન્મ કરજીસણમાં થયો હતો. સંતોના યોગમાં આવતા એમને વૈરાગ થયો, ઘરનો ત્યાગ કરી મહારાજ પાસે આવેલા. મહારાજે તેમને દીક્ષા આપી, તદ્રૂપાનંદ સ્વામી નામ રાખ્યું હતું અને બ્રહ્માનંદ સ્વામીને હોપ્યા હતા. મહારાજ ધામમાં ગયા બાદ તેઓ મૂળીમાં રહ્યા હતા. સંપ્રદાયમાં તેમની વાતો તદ્રૂપાનંદ સ્વામીની વાતો તરીકે પ્રસિદ્ધ છે અને અતિ ઉપયોગી છે. તેઓ સંવત 1916 આસોબદ 8 ને દિવસે મૂળીથી અક્ષરધામમાં ગયા છે. એવા તદ્રૂપાનંદ સ્વામીને નમઃ, તત્વરૂપાનંદ સ્વામીને નમઃ, નિજાનંદ સ્વામીને નમઃ, નિજબોધાનંદ સ્વામીને નમઃ, સચ્ચિદાનંદ સ્વામીને નમઃ. મોડાના જાડેજા મોટાભાઈ ગ્રાસિયા એટલે આપણા સચ્ચિદાનંદ સ્વામી મહાપ્રેમી. નિયમાનંદ સ્વામીને નમઃ, નિર્માનાનંદ સ્વામીને નમઃ. ઓળખો છો નિર્માનંદ સ્વામી? કોંડળ ગામના એ નામ હતું હાચિયા પટગર, પણ આ રાયબામાના નિયો. પણ આશ્ચર્ય વાત એ છે કે આમની માતાનું નામ પણ રાયબામ હતું, પિતાનું નામ પણ મોકા પટગીર જ હતું. ના ના એક જ સરખું, પણ જુદા. હા બહુ ક્રોધી હતા. એકવાર રાતે કઈક જાગેલા ને ગાડા રે ભટકાણા, તે ગાડાને બેટક્યું ફેર્યો તો દાંત પડી ગયો. પછી એ પ્રગટ ભગવાન સ્વામિનારાયણના સાધુ થયા, પણ એવી ભક્તિ કરી એક દોષ ન રહેવા દીધો. મહારાજની મૂર્તિનું સ્વર્ણ ભજન ને સાધુ સંતોની નિર્માની પણ સેવા કરીને દોષ માત્ર ટાળીને બ્રહ્મરૂપ થઈને ભગવાનને પામ્યો. બોલો તો આપણાથી શું ન થાય. એવા નિર્માનાનંદ નિર્લોભાનંદ બચાવના જયરામ પટેલ મોટા અખંડાનંદ સ્વામીના યોગમાં આવ્યા અને પછી સાધુ થયા, એમનું નામ મહારાજે નિર્લોભાનંદ સ્વામી પાડ્યું. નિષ્કામાનંદ સ્વામીને નમઃ. નિષ્કામાનંદ સ્વામી એટલે અદ્ભુતાનંદ સ્વામીના નાના ભાઈ, એનું નામ હતું વજુભાઈ. અદ્ભુતાનંદ સ્વામી સાચું થઈ ગયા ને એટલે એના ભાઈઓ બધા વાહે તેડવા આવતા, તે સ્વામી એવો ઉપદેશ કરે તે બધા સાચું થઈ જાય. યા વજુભાઈને સાચું કરેલો, એક બીજા ભાઈને સાચું કર્યો, એટલે છેલ્લે એક વિધ્યો તો પછી મહારાજે સમજાવીને પાછો મોકલ્યો, ને સ્વામી એને નોતરાવા દેતા. મહારાજ કહેવાય એ ઘરે નકરા બૈરા વિધ્યા એક જાવા દો, નહીતર ભાઈઓને કોણ ધ્યાન રાખશે, એમ કરીને એક ઘરે રાખ્યું. એ આ હતા અદ્ભુતાનંદ સ્વામીના નાના ભાઈ વજુભાઈ. એ સાચું થયા નિષ્કામાનંદ સ્વામી. સંવત 1939 અનકોટના દિવસે વડતાલમાં જોળ ગામનો ભલોભાઈ આવ્યા, એને સ્વામી હારી એ અદ્ભુતાનંદ સ્વામી હારી. અદ્ભુતાનંદ સ્વામી એને કે અલે આ ભલા મારા કેટલા વર્ષ થયા? એ ભલો કે મને શું ખબર તમારા કેટલા વર્ષ થયા? તો નહીં ખબર તને? તો ના. એ સ્વામી તમારો જન્મ ક્યારે થયો એ કહો તો હું ગણી દઉં. કે ત્યારે સ્વામી કે સંવત 1839 કાર્તક સુદ 4 દિવસે મારો જન્મ છે. ત્યારે ભલો ગણીને કહે છે તો સ્વામી હો વર થવા આવ્યા તમારા? કેમ જી આ 1939 ની ચાલ હાલે. ત્યારે સ્વામી કે તો હો ગણા જો જય સ્વામિનારાયણ હવે ધામમાં જવું છું. ત્યારે ભલો ભાઈ કે અરે અરે સ્વામી આત્માનંદ સ્વામી એ તો હવા હોવર દે રાખ્યો હતો, માટે આપ પણ હજી રહો ને. ત્યારે સ્વામી કે એ તો ઈશ્વર મૂર્તિ હતા આત્માનંદ સ્વામી આસોદરવાળા વિશ્વંભર ભટ્ટ. તે સાંભળી સ્વામીની સેવામાં રહેલા નિષ્કાનંદ સ્વામી બોલ્યા, સ્વામી આપ ધામમાં જશો તો મારું શું થાય? એટલે અદ્ભુતાનંદ સ્વામી કે મારો વાલો મારા વિના નહીં રહી શકે. કે લ્યો કાંઈ વાંધો નહીં, મારા ગયા પછી 11 દિવસે તન તેડી જશ. બોલો આવું બોલ્યા.
પછી અદ્ભુતાનંદ સ્વામીએ સંવત 1939 કાર્તિક સુદ ચોથના રોજ હવને કહીને સ્વતંત્ર સરકાર દેહ ત્યાગ કરી અને ધામમાં ગયા. તે દિવસથી નિષ્કામાનંદ સ્વામીએ અન્ન છોડી દીધું. કેમ છે? તેમને સ્વામીમાં ઘણો સ્નેહ હતો. પછી સંવત 1939 કાર્તિક સુદ પુણ્યમના દિવસે અદ્ભુતાનંદ સ્વામી મહારાજ તથા મુક્તોને સાથે લઈ નિષ્કામાનંદ સ્વામીને તેડવા પધાર્યા અને એ પણ સૌને કહીને અક્ષરધામમાં ગયા. આવું છે આ બધું. અદ્ભુતાનંદ સ્વામીએ હોવર દે રાખ્યો, આનંદાનંદ સ્વામીએ હોવર રાખ્યો અને ભાઈ રામદાસ સ્વામીએ હોવર દે રાખ્યો. કમ્પ્લેટ એ લોકોએ નક્કી જ કરેલું, જે તિથિએ જન્મ એ તિથિએ હોવર હે ધામમાં જાઓ. આવા બધા આ સર્વે મુનિઓએ ત્યાગના દુશ્મન એવા કામદેવના મદને ઉતાર્યો હતો. આવા અનેક મુનિઓ છે, આમાં કઈ ઈતિ આવે એવું છે નહીં, એટલે હવે મારે ઈતિ કરવું પડશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.